કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 11 કેટલાક શસ્ત્રો. કેટલાક શસ્ત્રો એટલે કે જે યુદ્ધ દરમિયાન અને વપરાતા હોય છે તેના વિશે આજે આપણે અહીં પાઠ દરમિયાન માહિતી મેળવીશું. તો જોઈએ, અહીં કેટલાક શસ્ત્રોના ચિત્ર આપેલા છે. દરેક ચિત્ર ઓળખી શસ્ત્રનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીંયા બધા શું છે, યુદ્ધ દરમિયાન વપરાતા અસ્ત્ર શસ્ત્રો છે, જેના અહીં બોક્સમાં નામ આપે છે. જે વાંચીએ, પહેલું વિમાન વાહક, જહાજ, સબમરીન, ભાલો, ઢાલ તલવાર, ટેન્ક, રિવોલ્વર, લડાયક વિમાન, તીર કામઠું, બંદૂક, સ્ટેન્ડ ગન અને AK-47. આ બધા નામ આપે છે. જે નામ, જે ચિત્ર એટલે કે જે શસ્ત્ર સામે આવતું હોય તે આપણે જોઈને લખવાનું રહેશે. તો જોઈએ આગળ કયું પહેલું શસ્ત્ર આપેલ છે. પહેલું છે તીર કામઠું. જોયેલું હશે તમે રમત દરમિયાન અને વાપરેલ પણ હશે. તો અહીં જવાબમાં લખીશું તીર કામઠું. હવે આગળનું શસ્ત્ર જોઈએ. આ શેનું ચિત્ર છે? આ યુદ્ધ દરમિયાન પહેલાના જમાનામાં વપરાતું હતું. આ છે શસ્ત્ર ભાલો. કયું? ભાલો. હવે આગળનું શસ્ત્ર જોઈએ. તો આગળનું શસ્ત્ર તમે રમકડા તરીકે પણ વાપરેલું હશે અને યુદ્ધ દરમિયાન અને શો દરમિયાન પણ રાખવામાં આવે છે ઘરમાં. તો આને શું કહીશું આપણે? બંદૂક. શું કહીશું? બંદૂક. હવે આગળ તમે આ શસ્ત્ર ટીવીમાં જોયું હશે, પિક્ચરમાં જોયું હશે ને. તો આને શું કહેવાય? રિવોલ્વર, જેમાં ગોળી હોય છે. ખબર છે ને શું છે આ ચિત્ર એટલે કે આ શસ્ત્ર? રિવોલ્વર. હવે આગળનું ચિત્ર, આગળનું શસ્ત્ર જોઈએ, નંબર 5. આ કઈ જગ્યાએ વપરાય છે ખાસ? યુદ્ધ દરમિયાન અથવા લડાઈ દરમિયાન અથવા ગમે તે કોઈને સાથે યુદ્ધ કરતા હોય દેશની, એમાં વપરાય છે આ શસ્ત્ર. તો આ શસ્ત્રનું નામ છે AK-47. શું નામ છે? AK-47. હવે આગળનું શસ્ત્ર જોઈએ. આ શસ્ત્ર શાનું છે? સ્ટેન્ડ ગન. શાનું છે? સ્ટેન્ડ ગન. આ શસ્ત્ર યુદ્ધ દરમિયાન સામેવાળા વિરોધીને મારવા માટે વપરાય છે. હવે આગળ જોઈએ. આ પહેલાના જમાનામાં અથવા રજપૂતોના ઘરોમાં ખાસ જોવા મળે છે. તો પહેલાના જમાના આવા શસ્ત્રો નહોતા, ત્યારે ઢાલ અને તલવારથી યુદ્ધ થતા હતા. આ તો આ શેનું શસ્ત્ર ચિત્ર છે? ઢાલ અને તલવાર. શું લખીશું? ઢાલ અને તલવાર. હવે આ ચિત્ર તમે જોયું હશે ટીવીમાં, જોયું છે ને અમુક પિક્ચરમાં બતાવે છે આ શસ્ત્ર, ટીવીમાં બતાવે છે સમાચાર દરમિયાન. તો આ છે ટેન્ક, યુદ્ધ માટે વપરાય છે. શું વપરાય છે? ટેન્ક. હવે આગળનું શસ્ત્ર જોઈએ. આ શસ્ત્ર પર જોયું, લાંબી એક સબમરીન છે અને નાના નાના વિમાન મૂકેલા છે. શું જોયું ને બધા, કેટલા બધા નાના નાના વિમાન છે. તો આ શસ્ત્ર એટલે કે આ સાધન કયું છે? વિમાન વાહક જહાજ, એટલે કે વિમાનો મૂકવાનું અને અવર જવર કરાવવા માટેનું એક દેશમાંથી કે એક રાજ્યમાંથી વિમાનો બીજા રાજ્ય કે દેશમાં લઈ જવા માટે કયું વપરાય છે સાધન? તો વિમાન વાહક જહાજ. હવે આગળ છે આ લડાયક વિમાનનું ચિત્ર. આ તમે સમાચાર દરમિયાન અથવા કોઈ પિક્ચર દરમિયાન જોયું હશે અને આપણે ઘણી વખત આકાશમાં પણ જોતા હોઈએ છીએ, પાછળથી સફેદ ધુમાડો નીકળતો હોય છે. તો આ કયું છે? યુદ્ધ દરમિયાન ખાસ વપરાતું ઓજાર એટલે કે શસ્ત્ર છે. આ છે વિમાન. સેમ કયું વિમાન છે? લડાયક વિમાન. આગળ છે પાણી બતાવ્યું છે અને પાણીમાં જ વપરાય છે. તો આ કયું શસ્ત્ર છે? સબમરીન, જે લડાઈ દરમિયાન વપરાય છે, જેમાંથી ગોળી કે મિસાઇલ છૂટે છે. તો આ ચિત્ર આપણે સમાચાર દરમિયાન અથવા કોઈ પિક્ચરમાં જોયું હશે. જોયું છે ને સબમરીન પાણીમાં ઉતરતી. તો અહીંયા પાઠ પૂરો થાય છે. તો આ પાઠ દરમિયાનનું હોમવર્ક એટલે કે લેસન, તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં નવા પેજે લખવાનું રહેશે. પહેલાં લખીશું પાઠ 11 કેટલાક શસ્ત્રો અને અહીં હેડિંગ એટલે કે પાઠનું નીચે નામ લખી અને હેડિંગ લખીશું અને ચિત્ર દોરવાના કે ઝેરોક્સ કરી ચીપકાવવાના નથી. એક નંબર કરી સામે નામ લખીશું, બે નંબર કરી ભાલો, ત્રણ નંબર બંદૂક, ચાર નંબર સામે
રિવોલ્વર 5, AK-47, 6 નંબર કરીને લખીશું સ્ટેન ગન, 7 નંબર કરીને લખીશું ઢાલ તલવાર, 8 નંબર કરીને લખીશું ટેન્ક, 9 નંબર કરીશું લખીશું વિમાન વાહક જહાજ, 10 નંબર લડાયક વિમાન, 11 નંબર સબમરીન. તો આ રીતે દરેકે વિદ્યાર્થી મિત્રએ સરસ સુંદર અક્ષરે તમારે લખવાનું છે. આવજો.